મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો આપ્યો છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટના 710 રૂપિયા મળશે. ડેરીએ છેલ્લા એક વર્ષમાં તબક્કાવાર 60 રૂપિયાનો ભાવ વધારો આપ્યો અને 6.5 લાખ પશુપાલકોને લાભ મળ્યો. નવો ભાવ વધારો 21 મેથી લાગુ. મહેસાણામાં દૂધસાગર ડેરીના વહીવટકર્તાઓ સામે આક્ષેપ. રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને 785 રૂપિયા ભાવ આપવામાં આવે છે, જ્યારે મહેસાણાના દૂધ ઉત્પાદકોને 700 રૂપિયા ભાવ અપાતા નારાજગી. જામનગરવાસીઓને કાળઝાળ ગરમીમાં વીજકાપ સહન કરવો પડશે. આકરા તાપમાં આજે અડધા જામનગરમાં 7 કલાકનો વીજકાપ રહેશે. સાત રસ્તા, સનસાઇન, બેડી ગેટ, સત્યમ સહિતના વિસ્તારોમાં વીજકાપ. પ્રી મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. સુરેન્દ્રનગરમાં લીંબડીના નાની કઠેજી ગામે ટેન્કરમાંથી પાણી લેવા માટે પડા પડી. રાત્રે લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર અને પાણી પુરવઠાના અધિકારીઓએ ગામની રૂબરૂ મુલાકાત લીધી. કેટલાક લોકો ગેરકાયદેસર પાણી લેતા હોવાની ફરિયાદ. ગેરકાયદેસર નળ કનેક્શન કાપવાની અધિકારીઓએ ખાતરી આપી. સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠીચી ગામે મામલતદાર અને પાણી પુરવઠા અધિકારીએ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગ્રામ્યજનોએ પાણી મામલે ઉગ્ર રોષ સાથે રજૂઆત કરી. અધિકારીઓએ ગેરકાયદેસર નળ કનેક્શન કાપી ટેન્કરમાં કર્યો વધારો. તાપીમાં વ્યારાના કુંભારવાડાના રહીશોનો વિરોધ. વિધાનસભાની ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ નોંધાવ્યો. શાકભાજી માર્કેટનો પ્રશ્ન હલ નહીં થતા વિરોધ. અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીની નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીને કર્યું ફાયરિંગ. પાકિસ્તાન મરીની કોલાચા શિપે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. ઓખાની બોટનું અપહરણ કરાયું. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી. નવસારીના જલાલપોરના ધર્મનંદર એપાર્ટમેન્ટમાંથી મળેલા ચરસ ભરેલા પાર્સલની તપાસ હવે એસઓજી કરશે. આરોપી શીતલના 4 દિવસે રિમાન્ડ પરત. શીતલ ચરસ પેડલર તરીકે નીરવ પટેલ માટે કામ કરતી હતી. ફરાર નીરવ પટેલને પકડવાની તજવીજ હાથ ધરાઈ. અમદાવાદમાં રૂપિયા 2.95 કરોડનું પેટામાઇન ડ્રગ્સ ઝડપાઈ ગયું. કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાર્સલ કર્યું કબજે. યુએસએથી મોકલવામાં આવ્યું હતું ડ્રગ્સ. એફએસએલ પરીક્ષણ બાદ સોનુ ગોયલ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ. સુરતમાં રૂપિયા 80 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો. કામરેજના ઉંભેડ ગામની એક હોટલમાંથી 700 કિલો ગાંજો ભરેલી ટ્રક ઝડપાઈ. પોલીસે હોટલના માલિકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ટ્રક 2 દિવસ અગાઉ કોઈ પાર્ક કરી ગયું હતું. ટ્રક ચાલક વોન્ટેડ જાહેર. પાટણના ભાટસણમાં વડઘોડા પર પથ્થરમારાના કેસમાં 19 શખ્સો સહિત ટોળા સામે ફરિયાદ. અનુસૂચિત જાતિના વડઘોડા પર પથ્થરમારો કરાયો હતો. 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ગામમાં વર્ષો પહેલા મૌખિક ઠરાવ બાદ તમામ સમાજના વડઘોડા પર પ્રતિબંધ મુકાયો હતો. રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત. યુવતી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. યુવતીના રૂમમાંથી પોલીસે મળી સુસાઇડ નોટ. પૂર્વ પ્રેમી માર મારતો હોવાનો આક્ષેપ. ગાંધીનગરના કલોલ મામલતદાર કચેરીમાં 2.60 લાખની લાંચનો કેસ. આરોપી મામલતદાર મયંક પટેલના જામીન કોર્ટે નામંજૂર કર્યા. અન્ય નાયબ મામલતદાર પ્રવીણ પરમારના જામીન પર કલોલ સેશન કોર્ટે ફગાવ્યા. સુરેન્દ્રનગરના થાનમાં ધોળેશ્વર ફાટક પાસે ટ્રિપલ અકસ્માત. રોડની કામગીરી ચાલતા ટ્રક, આઈસર અને કાર વચ્ચે અકસ્માત. ધોળેશ્વર ફાટક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના ગોંડલમાં કૈલાશ બાગ રોડ પર બાલકૃષ્ણ એજન્સીમાં આગ લાગી. ગોંડલ રાજકોટી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગમાં પાન, બીડી, સિગારેટ બળીને ખાક. રાજ્યમાં ગેરકાયદેસર હથિયાર તસ્કરીના કેસમાં એટીએસે વધુ એક સફળતા મળી. ગેરકાયદેસર હથિયારના કેસમાં વધુ 9 આરોપીની ધરપકડ. આરોપી પાસેથી 18 ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા. પોરબંદર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયા સામે તંત્રની કાર્યવાહી. માધવપુર, ગોરસર, બળેજ, દેવડા અને ખનીજ ચોરો પર તંત્રનો સપાટો. 2 દિવસમાં 5 ચકરડી મશીન, 4 ટ્રક અને 1 હિતાચી મશીન જપ્ત કરાયા. તેમજ ખનીજ ચોરીની જગ્યા પર માપણીની શરૂઆત કરાઈ. ગાંધીનગર એલસીબી નોકરી અપાવવા તથા લોનના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. માસ્ટર માઇન્ડની ધરપકડ કરી. 64 એટીએમ કાર્ડ, 88 પાન કાર્ડ, 12 મોબાઈલ સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ. આરોપી ગાઝિયાબાદ અને નોઈડાથી શ્રમિક વર્ગને ટાર્ગેટ કરતો હતો.